ભાઈઓ, દેવા પટેલ એટલે ગામનો મોભ. મોભ જયારે તૂટું તૂટું થઈ રહ્યો હોય ત્યારે હવેલી પણ હાલવા લાગે છે. હું ઈશ્વરને હાજર નજર જાણીને દેવાભાઈની મરજીથી શિવાભાઈને દેવાભાઈના દીકરા મંજીને સોંપી રહ્યો છું. તે વાલીપાણી સાથે સાથે દેવાભાઈના હર્યાભર્યા વહીવટને પણ સંભાળશે. ભાઈઓ, પંચ એટલે તો પરમેશ્વર. હું દેવાભાઈના દીકરાની જવાબદારી તો લઉં છું, પણ પંચને મારી એક નમ્ર અરજ છે કે મારા ગરીબ ઉપર આ વહીવટનો બોજ ન નાખો તો સારું. અરે શિવજી, તું શી ફિકર ચિંતા કરે છે? ગામ આખું જાણે છે કે ભગવાને મને ભાઈ કરતા વધુ વફાદાર ભાઈબંધ દીધો છે. પણ છતાં દેવાભાઈ, શિવજી મારા ભાઈ, મારા ભેરું, મારું વેલ રાખી લે. મારા આખરી બોલને ઉઠાપીશમાં મારા ભાઈ. હા શિવભાઈ, અમારા બધાની ઈચ્છા પણ એવી છે કે તમે જ આ જવાબદારી સંભાળો. કેમ ભાઈઓ, ખરું ને? પંચનું કે એટલે ઈશ્વરનું બે. આજ સુધી હું દેવાભાઈની ઈચ્છા નિહાળે આવ્યો નથી, આજે પણ નહીં આવું. ભાઈ દેવા, અહીંયા ધરપત રાખજે. ભાઈ, તું તારા દીકરાને તારી ખોટ નહીં સાલવા દઉં. ભાઈ, તારી ખોટ નહીં સાલવા દઉં. દેવા પટેલનું રજવાડું હાથ કરવા માટે આપણે પહેલા એના વારસદારનું કાસળ કાઢવું પડશે. એના રામ રમી જાય પછી એની બધી જ મિલકત આપણી મુઠ્ઠીમાં, અને પછી આપણે માલધારી બની અને કોઈ બીજે ઠેકાણે બીજા પંથકમાં ઉતરી પડીશું. હવે મને તાડક વળી, હવે મારો શેરું લખપતિ બનશે. લખપતિ? લખપતિ નહીં, આગળ જતા મારા શેરૂને મારે કરોડપતિ બનાવો છે. કરોડપતિ, અને એના ઉજળા ભાવિ માટે હું કોઈ પણ કાળા કામ કરતા રૂપાની માં. અરે ઓ રૂપાની માં, ક્યાં છે તું? રૂપાની માં આવી ગયા તમે? હા. અરે આ કોને લઈ આવ્યા? કોનો દીકરો છે? હું તો એટલું જાણું છું કે આ માણસનો દીકરો છે. ક્યાંથી ચડ્યો? જંગલમાંથી. રેઢો મૂકું તો રાની પશુનો શિકાર બને, એટલે આપણી રૂપા માટે રામાપીરે ભાઈ આપ્યો છે એમ માનીને હું એને અહીંયા લઈ આવ્યો. સારું કર્યું, હું પણ દીકરો જીતતી હતી. આપણે એને દીકરો માનીને મોટો કરીશું. પણ એનું નામ શું રાખશે? નામ? રામદે પીરે એના રખોપા કર્યા છે, એટલે આપણે એનું નામ પાડશું રામ. Thank you.
बापू शू छे दीकरी? बापू जमान तैयार छे, थाळी पीसू? थोड़ी वार पछी बेसीस। चालो ने बापू, जमान ठरी जशे। जो तने बहुत भूख लागी हो तो तू जमी ले। मारे नथी जमू, मैं भाई साथे जमीश। अने हूँ एकलो जमू, केम राम तारो भाई छे तो शू मारो दीकरो नथी? ने साचू कहू दीकरी, तो ये तुम्हारा सगा दीकरा थी अटकेलो छे। चार थी कमातो थियो छे, एने तुम्हारी मजूरी छोड़ावी दीधी छे। अने आजे रामापीर नी मेर छे के ई आ खोरडानो ने मारा खटपणनो आधार बनी गयो छे। पाच तो एनो रजानो दी छे, हजी सुधी देखाणो का नहीं? अरे बापू, पारकाना दुखी दुखी खावानो एनो स्वभाव तमे क्या नथी जानता? हां रुकाणो से कोई नो भलो काम करवा। गाल पर झाकड़नु एक बिंदु भूल मा पड़ू जा 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 मारा हाला तारू चित चकी डोली चढ़ू हे तारा लाल गाल पर झाकड़नु एक बिंदु भूल मा पड़ू Thank you.
प्रियधर ने गुलाब के रूप समझी बैठूं लाल अधर ने गुलाब के रूप आखड़ी ने फूल पाखड़ी समझी करी बैठूं मैं भूल तारा रूपनी महके महकंतु एक फुलड़ू ने जड़ू जा 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 मारा माला कर चित चित डोली चढ़ू ए तारा लाल गाल पर झाकड़ू एक बिंदु भूल म पड़ू तारा लाल गाल पर झाकड़ नू एक बिंदु भूल म पड़ू जा 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 मारा माला करू चित चक डोली चढ़ू रूपा आवी गयो बने केठी राह जोड़ावी चल हाथ धोई ले पथारी पीसू छू अरे माँ हूँ प्रभु पास रोज प्रार्थना करू छु कि मने तारी जेवी मीठी ने वाली मां मळे तू रोज मने आम मनावी ले छे पर आजे तो हूँ तारी एक ही वात नथी मानवारी समझी अरे माँ हूँ तारी पासे लाड न करू तो कोनी पासे करू बोल जो तू कहती हो तो हूँ कान पकड़ी ने उठ बेस करू अंगूठा पकड़ू बोल 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 बस रेवा दे अरे ए चंपा अरे भला तू अधर्मते चले का बैठो इको कन्हैया जेम राधा नु वस्त्र हरण करियो तो ने एम हुए तने आखे आखी ऊपर खेची ने तारू हरण करवा मांगु छु सीधे सीधे नीचे उतरे छे कि नहीं नहीं तो पछे आवाज़ खेचीस नहीं तो तारू मरो खेचे छे मरो जो छे मजा आ गई Thank you.
એલી બોલીએ હા બાપુજી એલી આતારો મત વાય શું કહી રહી બાપુજી આદુજી તો પાણી ભરવા હું આપણો ઘર ડૂબી જાય એ જોતું છું આપણો આપણો ઘર નો કરો હા બાપુજી તને નહીં જોડે મને અંદર આવો દે ના 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 બાપુજી ના હું ગોતું છું તમે ચિંતા નહીં કરો અરે ગાંડી એ ફોજદાર નો ઘરો છે આ માથે ઉગતે નહીં મળે મીંદરી નાખી પડશે મીંદરી બાપુજી જરૂર પડશે ને તો મીંદરો નાખીશ તમે પણ ચિંતા નહીં કરો હું ગોતી લઈશ હા હું ગોતી લઈશ એટલે હું જાઉં હા તારો બાપ ગયો તું પોતાને રોકાણો હોત ને તો હું મરી જાત પાણી માં જશે પાણી માં ભલે જાય પ્યાર મેં જીના નહીં તો પાણી મેં ડૂબ બે મહિનાથી મજૂરી નથી મળી આટલી નાની બાબત માં કામ છોડી દે આજ જાઓ કામ રહો જાઓ જાઓ જેમ બધા ઉભા છો જાઓ જાઓ કામ રાખો હા ઠાકોર ઘણા વખતે તકલીફ કેવી પડી એમાં રાત નો બધો બંદોબસ્ત થઈ ગયો છે ને બધો જ બંદોબસ્ત થઈ ગયો છે ઉભા ઉભા જોઈ શું રહ્યા છો જાઓ મારા કાલે લાગો જાઓ છો કે પછી ખબરદાર જો આ લોકો પર આ દુખ્યો છે તો નાના ઠાકોર તમે એમને કહ્યું નહીં કે આપણી મજૂરી મળી નથી એમણે કહ્યું કે મજૂરી મળી જશે અરે મળી જશે નહીં દરેક મોટા માણસ એમ જ કહે છે મળી જશે નહીં મળવી જોઈએ મળવી જોઈએ તો આ લોકો ઉશ્કેરમાં ઉશ્કેર તો નથી ધીમા એમની ભૂખ એમની લાચારી એમને ઉશ્કેરે છે સમજો બકવાસ પી જોઈએ ચાલો પગે લાગો નાના ઠાકોરે કહ્યું છે કે તમારો પગાર મળી જશે નાના ઠાકોર કોણ છે નાના ઠાકોર હા હું રૂપસિંહ ઠાકોર પાસે જઈશ સમજો સાંભળ્યું છે કે તે બહુ દયાળુ છે માફ માંગુ છું બાપુ અમે ગામડિયા છીએ પરસેવો પાડીને પેટ ભરનારા મજૂર છીએ આ મહેલ ની રીત માં તમને ન આવડે એ કબૂલ છે પણ આપ તો દયાળુ છો અમારી ફરિયાદ અમે આપની પાસે ન લઈ જઈએ તો કોની પાસે લઈ જઈએ બોલ ભાઈ શું ફરિયાદ છે ઠાકોર સાહેબ ઠાકોર સાહેબ મજૂરોને બે મહિનાથી પગાર મળ્યો નથી બે મહિનાથી પગાર નથી મળ્યો શું વાત કરે છે સાચું કહું છું રોજ કમાઈને રોજ ખાનાર શ્રમજીવીઓને બે મહિનાથી રોજી ન મળતા કેટલાય કુટુંબોમાં અન્ન અને દાંતને વેર થઈ ગયા છે શેઠ નાના નાના ભૂલકાઓ ભૂખે તણ વળે છે મજૂરોના ઘરમાં ચૂલો નથી સળગતો શેઠજી અને જયારે ચૂલો નથી સળગતો ને ત્યારે એમના પેટ સળગે છે એમના જીવતર સળગે છે પગાર અટકાવો કોને મેં અટકાવ્યો છે પણ કેમ કારણ કે પગાર માવાથી ભરેલા પેટે એ લોકો મંદિરે કામ નથી કરતા આવા નમક હરામોના પગાર અટકાવવા જોઈએ બાપુજી મો સંભાળીને બોલજો નાના શેઠ મજૂર કોઈ દિવસ નમક હરામ નથી હોતો એ પોતાનો પરસેવો પાડીને રોજી રળે છે કઈ ભીખ નથી માંગતો ખેરાત નથી માંગતો રામની વાત સાચી છે મહેતાજીને કહી અને આજે મજૂરનો પગાર ચૂકવી દો સમજ્યા એમના પરસેવાની કમાઈ છે એમની મહેનત તો પરસેવો સુકાય તે પહેલા એમનો હક મળી જવો જોઈએ હા રામ મજૂરનો પગાર આજે ના જે મળી જશે તું નિશ્ચિંત રહેજે આપનો પાર બાપુ રામ તમને ખબર નહીં હોય પણ હું તને એક વાત કહું
હું પણ મજૂર હતો. મજૂરોની મુશ્કેલીઓને હું બહુ જ સારી રીતે સમજું છું. આજે આજે એમની મહેનતના પરસેવા વડે તો મારા ઘરમાં પૈસા આવે છે, ને બદલામાં હું એમને પગાર ચૂકવું. એમાં પાર શાલો એ મારી ફરજ છે, મારો ધર્મ છે. બાપુ, આપ અમારી દાંત ફરિયાદ સાંભળો છો, ભીડ પડે અમારી પડખે ઉભા રહો છો, ને એટલે તો સૌ આપને દેવ માને છે. રામ, આજે મજૂરોની મુશ્કેલી લઈને તું આવ્યો, કાલે તને પણ મુશ્કેલી આવી પડે તો તું પણ આવજે, મૂંઝાઈશ ને ભાઈ. શા માટે મૂંઝાવ બાપુ? આપ અમારી પડખે હો પછી શા માટે મૂંઝાઈએ? જરૂર આવીશ, રજા દઉં બાપુ. રામ રામ. રામ રામ. બાપુ, તમે આ મજૂરોનો ખોટો પક્ષ લો છો. આજ લોકો તમને એક દિવસે ભારે પડશે. બિલાડીએ પગમાં ગાદી રાખી છે એ જાજર પહેરીને નાચવા માટે નહીં, અરે એની પાસેથી તો થોડું શીખ. બળથી કામ લઈએ તો બળવો થાય, કળિયુગમાં તો કળથી જ કામ લેવા. આપણે લાખો રૂપિયા ખર્ચી અને જંગલનો ઇજારો લીધો છે. હું કઈ સમજો નહીં બધું. જો દીકરા, આપણો લાકડાનો વેપાર એ તો માત્ર દેખાડવા માટેના દાંત છે, જેથી આપણો દાળ ચોરીનો વેપાર કોઈની નજરે ન ચડે. પણ દીકરા, આ લાકડાના વેપારમાં મારી બધી જ મૂડી સલવાઈ ગઈ છે, અને એટલા જ માટે હું પૈસા લેવા જઉં છું મારા સાવકાભાઈ પાસે. સાવકાભાઈ? હા, બાજુના ગામમાં રહે છે, શ્રીમંત છે, અને આપણા સારા નસીબે વાંજીઓ પણ છે. એટલે એને મળ્યા પછી એની બધી જ મિલકત આપણને પડશે. એવા માણસના મોતથી તમે રાહ જોશો બાપુ? અરે એના કરતા તો એને મોત આપી દેવું સારું. શેરુ, દરેક કામ એના યોગ્ય સમય થાય છે. જોજે, હું પાછો ફરું ત્યાં સુધી અહીં કોઈ પણ જાતની ગરબડ ન કરતો, સમજો? સમજો સમજો. તું ફિકર કરમાં બોલ, કેટલા રૂપિયા જોઈએ છે? એકાદ લાખ રૂપિયાની તો જરૂર પડશે મોટા ભાઈ. પણ જો તમે મુશ્કેલીમાં હોવ તો હું બીજા પાસે જઈને માગું. અરે ગાંડો થયો, બેસ બેસ. હું તારો મોટો ભાઈ બેઠો હોઉં અને તું રૂપિયા માગવા બીજા પાસે જાય? પણ શિવજી, મેં સાંભળ્યું છે કે તું રૂપિયા ખોટે રસ્તે વાપરે છે અને અવળા ધંધામાં રોકે છે. રામ 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 રામ. શું વાત કરો છો મોટા ભાઈ? કોઈએ કહ્યું અને તમે સાચું માની લીધું? સાવકો તો ભલે હું સાવકો રહ્યો, હું તમારો ભાઈ છું, અને જે દિવસે તમને મારા અવળા ધંધાની ખબર પડે ને તે દિવસે તમારો જોડો અને મારું માથું. શિવજી, આ તો ભાઈ, આ દેખાવની આંખમાં આપણો રામ લક્ષ્મણ જેવો સંબંધ ખૂંચે છે, એટલે લોકો જેલ લે છે. હશે, પણ શિવજી એક વાત સાંભળી લે, જે દિવસે મને તારા અવળા ધંધાની ખબર પડી તે દિવસે આ ઘરના દરવાજા તારે માટે કાયમ ના બંધ થઈ જશે, અને આપણો રામ લક્ષ્મણ નો સંબંધ કાયમ માટે તૂટી જશે. ઠીક છે, હું હમણાં અંદર થી પૈસા લઈને આવું છું. શું નામ તારું? શું નામ? ચંપા. ચંપા, ખવડાવીશ? તું એવડાવીશ નહીં? જરૂર. શું નામ તારું? ચમેલી. ચમેલી. ખાલી છે? ખાલી છે? ક્યાં ખાલી છે? કામ કરો, જઈને એક બોલ શરાબ લઈ જાઓ. બાપુ જાઓ, જાઓ. પૈસા 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 માંગે છે. મેં તને પૈસા આપ્યો હતા ને? ખલાસી ગયા બાપુ, ખલાસી ગયા. ખલાસી ગયા? એટલા બધા ખલાસ આપી દે ને ઠાકુર. ક્યાંથી આપે ઠાકુર? ઠાકુર પાસે ફૂટી કોડી નથી. ફૂટી કોડી નથી? ચમેલી
આ તો સાવ કડકો નીકળ્યો. એ અપને શું દેવાનું? આપશે હાલ આપશે કાલે. આ રોકડે છોડીને ઉધારને ક્યાં પાલે પડે? અરે કાલે બાપુ પાસેથી લઈને આપી દઈશ. બાપુ પાસેથી લઈને આપી દઈશ. ચમેલી આ બાપુ નો માળકો ફૂટી કોરી પણ નથી ની પાસે. ચાલ ચમેલી ચાલ. અરે ચંપા એ ચમેલી ઉભે. ઘરમાં બકરીના દૂધના જેટલી ખીસા ખર્ચી મને આપે છે એટલી આપવાનો છે અને એમાં ખર્ચા કેટલી કાઢવા. ખામથી કમાણી કરવાનું કોઈ માર્ગ શોધી કાઢો બાપુ. આપણા જંગલ ખાતામાં કેટલા માણસો કામ કરે છે? 800 તો હશે. તો કાળની દરેકના પગારમાંથી 5-5 રૂપિયા ધર્માદાના નામે કામ કરવા ચાલુ કરી દો. એકના 5 રૂપિયા તો 500 ના, એનો હિસાબ તું કર. 2500 રૂપિયા બસ, પછી કોઈ વાંધો નથી. અમારે જોવાનું નથી, તારે 5 રૂપિયા આપવા પડશે. પણ સાહેબ ચાલે ચાલ જલ્દી કર. જલ્દી કર જલ્દી કર ચાલ. આમાં 5 રૂપિયા ઓછા છે. શું મને 10 રૂપિયા વધારે આપો? તે કઈ સાંભળ્યું નહીં. મેં કઈ સાંભળ્યું નથી અને સાંભળવા માંગતો પણ નથી. મને મારી મહેનતના પૈસા આપી. નાના ઠાકોરનો હુકમ છે કે આજે નહીં, દરેક પગારના દિવસે દરેક મજૂરના પગારમાંથી 5-5 રૂપિયા કાપી લેવામાં આવશે. જે મજૂર ન હોય તે કામ છોડીને જઈ શકે. તારી આ બધી જાહેરાતો પછી કરજો, પહેલા મને મારા હકના પૈસા આપી દે. નહીં મળે. નહીં મળે. દાદા ઠાકુર ને આ વાત ની જાણ થશે ક્યારે? વાત ની વાત ક્યારે જોઈ જશે? એમાં તું ખર્ચ બાજુ મને મારું કામ કરવા દે. ભાઈઓ સૌ પોત પોતાના હકના પૈસા લઈ જાઓ. જેઠા સોમા ભાઈ રામ રામદેવ પીર તારું ભલું કરે. Thank you.
કાગળ મોકલે મારી અડપેડે નથી ચડ્યો નહી તો છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દે ધાવણ તો યાદ કરાવવું જ પડશે બાપુ મજૂરો પાસેથી ઉઘરાવેલી આપણી ધર્મ ની કમાણી પાછી કરાવી ભાડુતી કુતરા શરમ ની નહી હરામ ની કહે તું તું અહી હા હો સાંભળ્યું કે મને ગોતવા આપે મારા ઘર સુધી આટલો ખાતો હું તો ક્યારનો આપની વાટ જોતો આપને જ ઘરમાં બેઠો છું બહુ મોડું કર્યું નાના ઠાકર તું મને નહીં તારા મોત ને ભેટવા શેરસિંહ ના પંજામાં સામે ચાલી રહ્યો છે અરે શેરસિંહ નામ રાખવાથી કઈ શિયાળસિંહ નથી થઈ જતા સમજા શેરસિંહ અરે શેર અને આ પાવશેર માં ક્યાંક જાગીર ખોશો હરામ ખોશ તારી આ હિંમત જોઈશું રહ્યા છો ફોડી નાખો માથું તારા પંજામાં આવા છક્કાઓ જ રાખ્યા છે દેખા તો નથી બાપુ બાપુ વાગી ગયો લાગે છે મારી મહેનત મારી મને તો આવડતી નથી તો તો કોણ સુધી મારી તારા દાદા એ તું જા ત્યાં છે
ભી કદર કરું છું અને તમારો રામ
તો કામનો માણસ. રામ, તું બહાદુર છે, હિંમતવાન છે, અને એવા જ માણસ માથે લક્ષ્મી રીઝે છે. અને જયારે તને લક્ષ્મી રીઝવાનું મન થાય ને તો મને મળજે, સંકોચ ન રાખતો. રામ ને ભૂલી જા ને હાલ મારી હારે તને મકમલી રજાઈ પોઢાડીશ અને સાચા રક્તે રમાડીશ. તારા રતન મારા માટે રાખ છે ને મકમલ માટી. પાછો ફરી જા, નકર એક મારીશ ને તો તારો ડાચું ફરી જશે. ડાચું સમજો? તારા હાથ ની અડગો છે, મને મીઠી લાગશે. મીઠી લાગશે એમ તો આલો. તમને એટલા માટે કરી કે તમે રાજલના મામા છો. રાજલ રામ હારે ને બાંધીને તમારું નાક કપા બેઠી છે. શું વાત કરો છો બાપુ? મને આ વાતનો અર્થ સુંદર નથી. અરે આખું ગામ આ વાત જાણે છે. અરે પ્રેમ આંધળો છે, ગામના માણસો આંધળા નથી. આ તો એક આબરૂદાર ને બીજા આબરૂદાર ઉદા છે, એટલા માટે તમને બોલાવીને આ વાતની જાણ કરી છે. જો મામા, હવે તમારે રાજલને આગળ વધવા દેવું તો આગળ વધવા દેજો, અટકાવ્યું તો અટકાવજો, તમારી મરજીની વાત છે. હું એને અટકાવીશ બાપુ, હું આજે જ મારી બહેન ને જઈને મળીશ, આજે જ. પણ શું થયું એ તો કે? દી આખો ચોરના માથાની જેમ એ દીરાનાથના રામની હારે રખડે છે, પ્રેમના ગીતના ગાય છે. પણ બે નાનપણથી મોટા થયા છે, બે ને મન મળી ગયા છે. પણ એ મન મેળ ને કોઈ મર્યાદા તો હોવી જોઈએ ને બેન. જુવારી ડા કેફ માં બે જણા ક્યાંક ન કરવાનું કરી બેઠા તો તારી રાજળ ક્યાંય ની નહીં રે. ખાટી છાસ ને ઉકરડે ફેંકવાનો વારો આવશે. ના ના હો, રામ સારો છોકરો છે, હોશિયાર છે, ગુણી છે, પાછું સારું કમાય છે. આવો જમાઈ તો ભાગ્યશાળી ને જ. તો મકાર વાજા, પણ નામ રાધમ દે એ રામ હારે. ભલે ને લોકો આંગળીઓ ચીંથે, ન બોલવાનું બોલે, ભલે ને ના જા તારા ઘરનું પાણી પણ આરામ કરે. પણ આવું શા માટે થાય ભાઈ? શા માટે ન થાય? સૌ કોઈ જાણે છે કે રામ દીનાનાથ નો દીકરો નથી. હા ભાઈ, પણ કોઈ નથી જાણતું કે રામ નું કુળ કયું છે. એ ખાનદાન કુટુંબ નો દીકરો છે કે ભૂખ ના પાપ ની પેદા. સાચું, આમે દીરાનાથ નું ખોડું આપણી બરાબરી નું નથી.
અને આપણી રાજરબા એવી રીતે મળી ગઈ જ છે કે એનો અથેવારો હલાવી હારે કરવો પડે. એના કરતા તો એનું ગળું દબાવીને મારી નાખવી થાય. મારું ગળું માન રાજલ માટે કોઈ બરાબરી નું ઘર ભૂલ. આપણી જાતમાં મૃત્યુ ક્યાં દુકાળ પડ્યો છે? અરે એને માટે મૃત્યુ ગોતવાનું પુણ્ય નું કામ હું કરી. પણ જો તારી મરજી હોય. મારી મરજી? ભાઈ તું રાજલ નો બામો છે, તું કઈ થોડો ને ગુરુ વાંચવાનો છે. તારે ઠીક લાગે એમ કર. ઠીક તારે બીનાનાથ, મને રજા આપો અને બે ચાર દિવસોમાં સંદેશો પહોંચાડી દેજો. કા રૂબરૂ આવીને મળી જજો જેથી રામજી પટેલને આગળ શું કરવું એની સમજ પડે. લ્યો રામ રામ. શું વાત છે બાપુ? દીકરા, મારી આંખ અને છવાયેલી બાળકને લીધે હું રૂપાની ભાઈ નિરખી ન શક્યો. એ હવે પરણવા લાયક થઈ ગઈ છે એનો મને ખ્યાલ ન રહ્યો. તો ધર્મના કામમાં ઢીલ છી બાપુ, આપણે ઘડિયા લગ્ન લઈને અવસર ઉકેલી નાખીએ. અરે દીકરા, તું ધારે છે એટલી આ વાત સહેલ નથી. રૂપાની માં વર્ષો પહેલા એનું સગપણ કરતી ગઈ હતી ને હવે એના સાસરિયા નીરુળા જઈને વસ્યા છે ને ધમધમ સાહેબી ભોગવી રહ્યા છે. એમાં મૂંઝાઓ છે શું બાપુ? એ જો મોટા માણસ થઈ ગયા હોય તો આપણા મને કઈ નાના નથી. અને અરે સમય બદલાતા કઈ નાતો થોડો બદલાય છે. અરે દીકરા, પૈસાનો પગરવ થતા નીતિ અને નાતો બંને બદલાઈ જાય છે. છતાંય આપણાથી હાથ જોડીને બેઠા તો નહીં રહેવાય ને. હું એ તમારા ગયો રામજી પટેલીને હાલીશ. હા શું થયું મારી બેનને? કઈ નઈ. કઈ નઈ ક્યું? હા આંખ માંથી આવણ આટવી આ જાય છે. હા એ તો ધુમાડો ગયો ને આંખમાં. ધુમાડો? ધુમાડો ગયો? હા ભાઈ, એ તો બાપુના હૈયાની વેદના મારાથી નજીર વાળી. આપણે રહ્યા ગરીબ ને મારા સાસરિયાનું ખોરડું ખમતી ઘર થયું છે. એ જો થયેલું ના તો તોડશે તો એ બાપુથી નહીં જીરવાય ને મારા કારણે બાપુ. અરે ગાંડી, હા તું નાહક જીવ બાળ છે. અરે તારામાં કઈ એપ છે? મારી બેનમાં કઈ ખોળકા પણ છે? અરે તારા જેવી સુશીલ કન્યાને તો પોતાના ઘરની લક્ષ્મી બનાવવાના કોળ કોને ન હોય. એ લોકો પાસે લાખ હીરા મોતી કેમ નથી? પણ એમના ઘરની સાચી શોભા તો તું છો તું. અર્જુનના બાપુ, પેલો કંગાળ કઠિયારો અહીં આવી રહ્યો છે. વ્યવહારની વાત મારા પર છોડી દેજો. પણ આપણે એટલે ટાઢે પાણી એ ખસ ટળી જાય. રામજી ભાઈ, ચાલો. રામજી ભાઈ, રામજી ભાઈ, મારા ભેરુ. કોણ છો તમે? શું કામ છે તમારે? અરે મને ન ઓળખ્યો? હું દીનાનાથ, રૂપાનો પિતા. વાઘેરના જંગલમાં આપણે હારે કામ કરતા હતા અને ત્યાં આપણે મારી રૂપા અને તમારા અર્ચનના સકપણના ગોળ ધાણા ખાતા. ઠીક છે, ઠીક છે દીનાનાથ, પણ હવે સમય બદલાયો છે. આજે સમય મને સલામો ભરે છે. તમારે જે કઈ કહેવું હોય એ ત્યાં જ ઉભા રહીને કહો. હા માફ કરજો રામજી, કરજવાનની અક્કલ હોય નહીં. હું તો મારી હેસિયત ભૂલી ગયો હતો. હું એક હોશિયાળા પિતા તરીકેની ફરજ બજાવવા અરજ લઈને આવ્યો છું. તો જાટ બોલી નાખો, શું છે તમારી અરજ? મારી દીકરીના લગ્ન ક્યારે નું બાપલા? જો દીનાનાથ, એ જવાબ તમને મળે એ પહેલા વ્યવહારની વાત તમારી મારી સાથે સમજવી પડશે. બોલો, કરિયાવતમાં શું દેશો? મારા ગજા સંપત્ત અંધોઈ દઈશ. તમારા ગજા સંપત્ત નહીં, પણ કરિયાવત તમારે અમારા મોભા પ્રમાણે દેવું પડશે. રામજી ભાઈ, મારા ભેરુ. રામજી ભાઈ, કબૂલ કરું છું કે આજે સમય તમને સલામ ભરી રહ્યો છે, પણ વિશ્વાસ રાખજો, મારી એક ની એક દીકરીને સુખી કરવા હું જાત વેચીને હંધું કરી છૂટીશ. જાત વેચવાથી કઈ નહીં વળે. જુઓ, હું તમને પેટ છૂટી વાત કરી દઉં છું કે કરિયાવરમાં તમારે 10 તોલા સોનું ને 25 પટોળા મને, 10 તોલા સોનું ને 25 પટોળા મારી દીકરી રહેવાની, ને તમારી દીકરીને તો તમે બબુ આપશો જ, તે ઉપરાંત થાંભવા સોન જુદા. બોલો, છે કબૂલ? હું શું બોલું બેબા, તમે તો નરસિંહ મહેતા કરતા મારી વધુ આકરી કસોટી કરી રહ્યા છો. ઠીક છે, જો તમને એમ જ લાગતું હોય તો સપન તોડી નાખો.
ભાઈ, એ તો બાપુના હૈયાની વેદના મારાથી નજીર મળી. આપણે રહ્યા ગરીબ ને મારા સાસરે એનું ખોરડું ખામ પીધર કર્યું છે. એ જો થયેલું ના થતો હશે તો એ બાપુથી નહીં જીરવાય. રામ, તું બહાદુર છે, હિંમતવાન છે અને એવા જ માણસ માટે લક્ષ્મી રીજે છે. અને જયારે તને લક્ષ્મી રીજવાનું મન થાય ને તો મને મળજે. બાપુ, તમે ચિંતા ના કરો, આ સપન નહીં તૂટે. પણ દીકરા, મારી બહેનનું સપન નહીં તૂટે. પણ દીકરા, તમે માગ્યો છે એથી અટકો કર્યા વાર અમે કરશો. કોણ તું? હું તો ઘણો નાનો માણસ છું દેવાણ, પણ જેણે કુંવરબાઈનું મામેરું પૂર્યું હતું, જેણે નરસિંહ મહેતાની હોંડી સ્વીકારી હતી, એ મારો ભગવાન મારી બહેનના લગ્નને પાર પાડશે. તો જેવી ત્રેવડ થાય તેવી લગ્નની તિથિ નક્કી કરીને અમને કેવડાવજો. પાય લાગુ બાપુ. આવ રામ, આવ રામ. આજે અચાનક આવવાનું કેમ થયું? બાપુ, તે દી આપે નહોતું કીધું કે જો મારે માલદાર થવું હોય તો આપને મળવું, એટલે અચાનક તને માલદાર થવાનું ક્યાંથી સૂજ્યું? ના બાપુ, મારે માલદાર થવું નથી. મને તો જે દાળ રોટલો મળે એમાં હું ખુશ છું, પણ એક ધન સંકટ આવી પડ્યું છે. મારી બહેનના લગ્ન લેવાના છે અને અમે રહ્યા ગરીબ માણા બાપુ, અને વે ખૂબ પૈસાદાર છે. એના મોભા પ્રમાણે જો કરિયાવર ન કરીએ તો થયેલ સંબંધ ફોક થશે અને અમારા જીવતો જેર થઈ જશે. એટલે બાપુ, તેમાં મૂંઝાય છે શા માટે? રામ, જરૂરિયાત માણસને મૂંઝવી નાખે છે અને તનથી ને મનથી કાયર કરી નાખે છે. જયારે તું તો બહાદુર છે, તારા કાળાના કવચ થી હું વાકેફ છું. અરે, સાંગળીની ઝડપની તોલે આવે એવો આખા પંથકમાં એકેય નથી. બોલ, કેટલા રૂપિયાની જરૂર છે? હવે શું કહું બાપુ, ઓછામાં ઓછા 50,000 તો જોશે છે. 50,000 રકમ તો ઘણી મોટી છે રામ, પણ જો તું મારું કામ કરે તો. તારી ચિંતા એ મારી ચિંતા. બોલ. જીવના જોખમે પણ આપનું કામ કરીશ બાપુ, હુકમ કરો. જો રામ, આપણી નજીકના રણની સામે એક ટોળકી મેં સાધી છે. તારે રાતોરાત ત્યાં પૈસા પહોંચાડવાના છે અને બદલામાં સોનું લઈને અહીં આવવાનું છે. મને વિશ્વાસ છે કે તારા જેટલું ઝડપથી આ કામ બીજો કોઈ નહીં કરી શકે. ઓછી મહેનતે વધારે પૈસા મેળવવા હોય તો આવા જોખમી કામ કરવા પડે છે. અરે ગાના, આ પણ એક પ્રકારનો ધંધો જ છે અને ધંધામાં તો અનિતિનો આશરો લેવો જ પડે છે. પણ આ તો પાપ કે પાપ અને પુણ્યના ચક્કરમાં જો તું ફસાઈશ તો તારી બહેનના અરમાન અધૂરા રહી જશે. તારી બહેનનું કોળ ભર્યું જીવન ધૂળ ધાણી થઈ જશે. તું ધર્મ ચૂકીશ અને સમાજમાં તારે નીચે જોવાનો વખત આવશે. જો રામ, તારું હૃદય ના પાડતું હોય તો ભલે જીવતારી મળે.
રણની પેલે પર નહીં પહોંચે તો પકડાઈ જઈશ. તમે ફિકર ના કરો સૌદાગર, મને મારી પદમણી સાંજ માટે પૂરો ભરોસો છે. એમ બાપુ, હવે તો હાથ થાય છે. જે કામ રામ કરી શકે છે એ હું પણ કરી શકું છું, છતાંય તમે કામ રામને સોંપો છો. શેરસિંહ, તારામાં હિંમત છે પણ હિકમત નથી, બળ છે પણ બુદ્ધિ નથી બાપુ. અને રામમાં ઉપરાંત એક વિશિષ્ટ ગુણ પણ છે દીકરા, અને એ છે એની પ્રમાણિકતા. અને આપણા બે નંબરના ધંધામાં પ્રમાણિક માણસોની વધારે જરૂર હોય છે બાપુ. પૈસા દેખીને તો મુનિ પર પણ ચડે. રામ પ્રત્યેના વધુ કરતા વિશ્વાસને કારણે તમને એના ગુણ જ દેખાય છે, અવગુણ નહીં. તમે નહીં માનો પણ મને ખાતરી છે કે રામ તમને એક દિવસ દગો દેશે, પૈસા લઈને વહેતો થઈ જશે, ત્યારે તમે પોલીસ ફરિયાદ પણ નહીં કરી શકો. કોઠીમાં મોં ઘડીને રોવાનો વારો આવશે, રોવાનો. સાચા ખોટાના પારખા તો સમય જ કરાવશે શેરસિંહ. તું કે છે એમ જો રામ મારી સાથે દગો રમશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ફૂકી નાખતા હું વિચાર નહીં કરું, સમજો? રામ રામ ઠાકોર. રામ 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 રામ. આવો રામ. શેખ શિયા, વાહ વાહ, શાબાશ. શરસે સૌને ગમે. તારું વળતર. શાબાશ રામ, શાબાશ. આ મને ગમ્યું. રામ, તું જાણે છે આ બેગમાં શું છે? વિશ્વાસઘાત ને ખૂટલાય તો ઈ કરે જેના લોહીમાં ફેર હોય. તારા વિચારો ને હું બિરદાવું છું રામ. તારા જેવા પ્રમાણિક માણસો માટે દુનિયામાં કામની કોઈ કમી નથી. પાછો બે ત્રણ દિવસ પછી મને મળજે. હવે ઠાકોર, આવજો આવજો. આપણા ધંધામાં જીવનું જોખમ ખેડી અને કામ કરનારા આવા પ્રામાણિક અને વફાદાર માણસોની જરૂર હોય છે શેરસિંહ. બાપુ, પ્રામાણિક તો કૂતરાઓ પણ હોય છે, પણ તેમના ગળામાં કઈ સોનાની ઘંટડી નથી બંધાતી. બાપુની મારા પાસે જે કરજ છે એ ઉતારવાની પહેલી ફરજ બજાવી ગયો. આજે શંકાની સાંકળથી સંસારમાં પ્રેમીઓ બાંધ્યા બંધાતા નથી, એના માટે વિશ્વાસ જોઈએ. મારામાં વિશ્વાસ નથી. વિશ્વાસ રામ,
વિશ્વાસ એટલે મારા શ્વાસમાં નથી, એટલે તારામાં છે. જોખમ મેં ધનની લાલચ માટે ખેડ્યું નથી, પરંતુ મારી બેન લગ્ન માટે ખેડ્યું છે. આ રકમ માંથી
સરસ ખાલી મારા દિલમાં છે રૂપા માની જાન વગર તારા માટે ભેટ આવી છું યો બેન, હવે ગોળ ધારા ખવડાવો, ગોળ ધારા અને મોઢું મીઠો કરાવો. હા ભાઈ, કઈ છે? કોમ કેવું છે? કેવો છે? અરે બેન, મૃત્યુ દેખાવડો છે, ખાનદાન છે અને આપણા આખા પંથકમાં મોટો માલધારી છે. અરે બેન, તારી રાજન આખી જિંદગી સુખના હિંડોળે ઈચ્છે અને પાણી માગશે ત્યાં દૂધ ભરશે. હા ભાઈ, તે તો ખુબ સારા સમાચાર હશે. અરે બેન, હું કઈ પારકો થોડો જ છું અને આખરે એ પણ મારી ભાણી છે ને, ભાણીનો સુખ એ જ મારો છું. પણ હું તને એમ પૂછું, રાજન માનશે ખરી? શા માટે નહીં માને? આપણે ક્યારે દુશ્મન છીએ? આપણે જે કઈ કરીએ છીએ એને ભલા માટે જ કરીએ છીએ, એટલે રાજાને માનવું જ પડશે. રાજન, આપણી વિરહની ઘડી પૂરી થઈ. જો રૂપાળા સાસરીથી કાગળ આવ્યો છે કે ત્યાં બહુ સુખી છે. હા, મારી બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ. હવે આપણે લગ્ન કરી લઈએ. મારા મામાએ મારા લગ્ન બીજી જગ્યા નક્કી કર્યા છે. લગ્ન બીજી નક્કી કર્યા છે? આજના આવા સારા દિવસે શા માટે મારી દીકરી કરે છે? આ દીકરી નથી રામ, હકીકત છે. મારા જીવતા દુનિયાની કોઈ તાકાત પણ મારા ચાલતી નહીં. રામ, મારા મામા આપણને એક નહીં થવા દે. ચાલ, આપણે ગામ છોડીને ભાગી જાય. ચાલ રામ, જા. ભાગીજી? એ શા માટે? અરે ગામ છોડીને ભાગી જાય તારો મામો. ભાગીજી એ બોલી, આપણે એની નજર સામે ગામ વચ્ચે રહીશું. ભાગેલું બની આપણે આપણા પવિત્ર પ્રેમને બદનામ નથી કરતા. તું મારા મામા નથી ઓળખતો, એ તો શકુની જેવો છે. છતાંય મને હરાવી નહીં શકે, એને હું ભરી દઈશ. મારે જરૂર છે ફક્ત તારા સાથ. બોલ તો ચાલ, ઈશ્વરની સાક્ષી આપણે લગ્ન કરી લીધી, પછી દુનિયાની કોઈ તાકાત આપણને જુદા નહીં કરી શકે, ખરું ને?
કાન હે કાન તારું જુમા ખડું રે રામ ની મળી ચુકી છું. શું શું વાત કરે છે?
પાછું કહું છું માં, પ્રભુ સાક્ષી, હું રામને પતિ તરીકે સ્વીકાર કરી ચૂકી છું. નિકાલ ઉઠીને સૌને જયારે આવવાથી જાણ થશે ત્યારે તો આપણા ઘર કોઈ આવી જશે, આપણને મેળા મારશે, તને કોઈ સુખી નહીં થવા દે. ત્યારે શું તારો પ્રભુ સાક્ષી લેવા આવવાનું છે માં? ત્યારે આ પ્રભુ પ્રભુમતીને માત્ર બની જશે પથ્થરનો ટુકડો, ને પથ્થરના ટુકડા ને આધારે તારું ચિંતન વગરશે ને મારો મોત. માં, આ ખોટો ડર જ આપણા ચિંતનની મોત બગાડે છે. હું કઈ કામમાં આવે છે નથી, અને તું સામી લે, આજ પછી રામને ફરી ક્યારે ન મળી. થોડા જ વખતમાં હું તારા મામાને મળીને તારા લગ્ન પતાવી. અને તું પણ સામી લે માં, હું રામને મળી ચૂકી છું, મરી જઈશ તો બીજાના નામનો પાલન તને કરું. મને માફ કરજો બાપુ, પણ હવે હું આ કામ નહીં કરું. કેમ રામ, તને હવે પૈસાની જરૂર નહીં પડે, અને તારા પણ લગ્ન થવાના છે રામ, અને આજ કમાઈ વડે તું રાજા બનીશ. રાજા? રાજા? મારે રાજા નથી થવું બાપુ સાહેબ, હું મારા બાવડાને પણ પેટ પર તું કમાઈ લઈશ. એ તો રામ હું સારી રીતે જાણું છું, પણ આ વખત તું ના ના પાડ, મારું આટલું કામ કરી આપ, હું તને વિનંતી કરું છું રામ. એવું ન બોલો બાપુ, આપની સમય હું ઘણો નાનો માણસ કરું, આપ મને આના સિવાય કઈ પણ કામ ફરમાવો. ઠીક છે, ઠીક છે રામ, જેવી તારી મરજી. બાપુ મારી વાતમાં તો ખોટું જ નથી લાગ્યું ને? અરે તું એવો વિચાર જ કેમ કહી શકે છે કે મને ખોટું લાગ્યું હશે? જા જા રામ, તારું કામ કર. રામ તું તારું કામ કર, અને હવે મારું કામ કરીશ. બાપુ મેં તમને પહેલા કહ્યું હતું કે આ માણસ તમને દગો દેશે. રામ તો છેલ્લો સાપ છે, સાપ પર દીકરા. એ માત્ર સાપ જ નથી, પણ ચિત્તા કરતા પણ ચાલાક છે. શિકારી એના કરતા વધારે ચાલાક છે બાપુ, એના માટે મારે જા વિચારવું છે. તારે જે કઈ કરવું હોય તે કરજે, પણ આપણા જંગલની બહાર, કારણ કે મજૂરોની લાડી લો છે. તમે બેફિકર રહો બાપુ, બધું મારા પર છોડી દો. રોકી શકાય તો રોકવું, નહીં તો આજે મામા આવીને મારે લગ્નની તિથિ નક્કી કરી ગયા છે. હવે હવે મેં પણ ફેસલો કરી લીધો છે રજલ, આપણા લગ્ન જાહેર કરવાનો. આજે જ નગર બજાર જઈશ અને તારા માટે લગ્નનું પાનેતર અને ચૂડલો લઈને આવીશ, અને કાલે આપણા લગ્ન કરનાર ગોર મહારાજને લઈને તારે ઘરે આવીશ, અને તને વાજતે ગાજતે લઈ જઈશ. પછી જોઈએ બિચારો શકુની મામો શું કરે છે. રાજેલ, રાજેલ તો ઘણું જ ઠેકડા મારે છે કે આપણા લગ્નના ટાણે તને હીરે વડે ચૂડલો પહેરાવ. પણ એમ દુખી ના થરા, એ ચૂડલો ભલે હીરે મળે ન હોય, પણ આપનું પ્રેતનું કુસુમી રંગ જગારા મારતો હશે. રાજે રાજે મારે હવે જવું જોઈએ, નગર જવાની તૈયારી કરી છે. એ તો સાસરે જતા દરેક છોકરીનું કાજુ થડકે. અરે 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 એમ દુખી થા નહી, જો કાલ સાંજ સુધી મારો પાછો આવી અને પછી તને લઈને જઈશ. હા હસી ને રજા આપજો એક વાર હસીને. હા હા
રામ, હવે તું પાછો નહીં આવે, તારો કાળ આવશે ભાઈ. આ બધું બાંધી રાખો. તમે રામને જોયો? ભલે ભાઈ, તમે રામને જોયો? અરે રાજન, તું આમ ગાંડી થઈને રામની ગોતણ કરમાં રામ હશે ને તો જરૂર તને ને મને મળશે.
મળી જતી હો તો દુનિયામાં જીવવાનું પસંદ કોણ કરે? એવું તો શું દુખાવી પડ્યું છે જેને લીધે તારે મોત ને વાલું કરવું પડે છે? તું મોત ને ભેટીને તારી મૂંઝવણ માંથી તારા દુઃખ માંથી છુટકારો પામીશ, પણ તારા પેટમાં પાંગરતા નિર્દોષ બાળકનું શું? એનું શું વાત? એની હત્યા કરવાનો તને શું અધિકાર છે? શું હક છે? તમે જ કહો, એ સિવાય હું કરી પણ શું લેવું? જો ભગવાને મને બધું જ દીધું છે, ધન દોલત જાગીર બધું જ, માત્ર એક વસ્તુથી મને ભિખારી રાખ્યો છે, મારું સુખ મારી સંપત્તિ ભોગવનાર કોઈ સંતાન નથી, મારી પત્ની સુવાવડમાં બાળકને જન્મ આપીને મરી ગઈ, થોડા દિવસ પછી મારું બાળક પણ ભગવાનના ધામમાં પહોંચી ગયું, હું મારી પત્નીને ખૂબ ચાહતો હતો એટલે મેં ફરી વાર લગ્ન ન કર્યા. તમે શું કહેવા માંગો છો? હું તારી પાસે તારા બાળકની ભીખ માંગુ છું. એટલે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એ કદાપી નહીં બને, હું એક ભાવમાં બે ભાવ નહીં કરું. હું જાણતો જ હતો કે તું એમ જ કહીશ. હું તને વચન આપું છું કે હું તને કદી સ્પર્શ નહીં કરું. સમાજની દ્રષ્ટિએ તું મારી પત્ની રહેશે અને તારું બાળક મારું સંતાન, મારી લાખોની મિલકત નો વારસદાર બનશે. બોલ, મારી વાત સ્વીકારે છે ને? હવે છાની માની તું મારી ચિંતા કરો, તું હું જા અંદર અને જો અંદર થી બહાર ને કડી મારજે. આજકાલ ચોર ને ડાકુ નો બહુ ભો હોય છે, સમજી કે નહીં? હા, ભાઈ ગઈ ફરી ભાઈ ગઈ. ક્યાં વાગ્યું બાપુ? શું વાગ્યું? તારા બાપ નો કપાળ વાગ્યો નક્કી. ઓલા સિસોટિયા તને ઘર ની બહાર બોલવા માટે સીટી વગાડી રાખે. તારા બાપ ને બેવકો બનાવસ? આ ગામ માં રાત્રે ટ્રેન આવે છે ક્યાં? એક પોલીસ ખાતા ના ફોજદાર ની દીકરી થઈ એક જંગલ ખાતા ના ચોકીદાર ના પ્રેમ પડી. જો કોર્ટર ની બહાર પગ મૂક્યો તો કાટ્યો વાગી રાખીશ. હું કોણ? પતિ ફોજદાર. આપને બેવકૂફ બનાવવા નીકળી, ભૂલી ગઈ કે હું કોણ છું? સમ્રાટ આયો, શીટી સમ્રાટ આયો જંગલ ને પાડથી, શીટી સમ્રાટ આયો. ભલ
भला जी शीटियूं बगाड़े रे, भला जी शीटियूं बगाड़े तारो हालो, लांबी लांबी शीटियूं बगाड़े रे, हे लांबी लांबी शीटियूं बगाड़े रे। छपनू कहीं थाए नहीं वागे न शीटियूं तो शीटी कहवाए नहीं छानू रे छपनू कहीं थाए नहीं एक साजन ने शीटी वे छुपया छुपाए नहीं शीटी ने सखणी रे राखी रखाए नहीं छानू रे छपनू कहीं थाए नहीं
हे हे भली आड़ो बीजड़ो ने भला आड़ो फौजदार हे सपना मा अमे बातू करी हे अमने पूरव जन्म नो प्यार मारे तड़िए तरबूज वाग्या हे कोणे या सीटियु वगाड़ी मदराज मा कोणे या सीटियु वगाड़ी रे कोणे या सीटियु वगाड़ी रे मारी भली ने रे वगाड़ी मदराज मा कोणे या सीटियु वगाड़ी रे हे कोणे या सीटियु वगाड़ी बछवाड़े भला जी सीटियों बगाड़े ए भला जी सीटियों बगाड़े तारो वालो लांबी लांबी सीटियों बगाड़े हे लांबी लांबी सीटियों भगवान नो पार मानो बची गया लाइवा त्यारे एम लागतु तू के नहीं जीवे तमे हमारी पहन सो भाई मने कौन लागू अमे लाया तमे नदी किनारे बेबन पड़ा था ने रोज ओसरी उपायू त्यारे दस दिवसे आंखी खोली तमे अरे भाई तुम्हें उठता नहीं तुम्हारे आराम ने सखत जरूर छे नहीं मैं जवा दो अरे भाई पहला तुम्हें साजा थे जाओ पछि तुम्हारे जहां जाऊं हो त्या जजो नहीं मने जवा दो नहीं ओ ओ अरे तो पासे दे बंद हो गया राजन घर छोड़ दे चाली गई राजन घर छोड़ दे चाली गई हाँ दी शा माटे दीकरा आज दी सुधी तार कोई ज पतो न होतो ने राजल नी मां राजल ने कोक बीजारे ज परणावा मांगती थी आई खूं अभड़ाए ई पेला अदब नो अंचड़ो ओढ़ी ने ई हाली निकली कोका जानी भूमिका मां बापू बापू मैं जीवतर मां घणा घा झेल्या छे पण आ काळजरो घा मारथी नहीं जीरवाय बापू नहीं जीरवाय अवस्मो घामारा थी नहीं जीरवाय बापू राजल राजल नी आ हालत मारा कारणे ज थई छी बापू एनी आ हालत नु कारण हूँ छू बापू हूँ छू बापू बापू
राजा के उतावलू पगलू भरी ने ना करवानु करी तो नहीं बैठी हो ने बेटा भगवान जरे साचकला मानस ना भाग के छोड़े छे तेरे ने गाल पण तोड़ी शकतो नथी ने दिकरा मारू मन तो कहे छे के राजा लेक ने एक दी तने जरूर मळशे जरूर मळशे पण ए पोतानी मेळे पाछी नहीं आवे बापू अने ज्यां सुधी आवशे नहीं मारा जीव ने चंप नहीं वळे मारे तेने शोधवी पड़शे हूँ जाऊँ छू વધામણી છે રૂડાભાઈ વધામણી અરે ભગવાને દીકરો દીધો છે દેવના ચક્કર જેવો છે મારી દીકરાની તબિયત કેમ છે ખૂબ સારી છે અરે આ હાથે તો જશન લખાયો છે રૂડાભાઈ લે સંતોકબેન આ તારી વધામણી અત્યારે તો આ હાથે પાછો ઠેરતી નથી રૂડાભાઈ પણ જ્યારે તમે આ પ્રસંગ ધામ ધૂમ થી મનાવશો ને ત્યારે આનાથી વધારે દેવું પડશે હો અરે તારી ઈ હોશે પૂરી થાશે સંતોકબેન ઈ હોશે પૂરી થાશે ભલે અરે સાંભળ્યું બેતાજી હા જી મારે ઘેર આજે સોનાનો સૂરજ ઉગ્યો છે ભગવાને દેવના ચક્કર જેવો દીકરો દઈ મને લાખોની મિલકત તો વારસદાર દીધો છે વાહ લો મહેતાજી આ તમારી વધામણી વાહ અને હવે આ હવેલીને ધામધૂમથી શણગારવાની તૈયારી કરો મહેતાજી ધામધૂમથી શણગારવાની તૈયારી કરો એની જરાય ફિકર કરો માં ઠાકોર વૈશાલી શું રૂડાને ત્યાં દીકરાનો જન્મ થયો હા બાપુ હવે તમારે એમની મિલકત હાથ કરવા માટે ત્રણ ત્રણ જણને ખતમ કરવા પડશે રૂડા કાકાને કાકીને અને એમની મિલકતના સાચા વારસદાર એમના દીકરાને
बचाओ। बेटे गोपाल, गोपाल बेटा तेरे वाग्यो तो नहीं ने? ना बापू मने काई नहीं थई। बहु बहादुर बालक छे भाई, तमारो आभार जितलो मानू तेतलो ओछो छे। तमे मारा गोपाल ने बचावी लीधो। आभार ऊपर वाला नो। राम राम। उभा रहो भाई, शू नाम? नाम तो रखणारे राम राख्यो छे। क्या रहवा? रहवा तो ऊपर आप नीचे धरती। दुखी लागो छो भाई? करेली भूल नो परिणाम भोगो छो। शू काम करो छो? भांगेला सपना ना टुकड़ा हो शोधु छो। राम तमे मारे त्या रहेशो? हूँ कोई ना माथे बोझो बनवा नथी मांगतो। अरे भला भाई, आमा बोझो बनवानी वात क्या आवी? मारे पर तमारा जेवा एक बहादुर मानस थी जरूर छे। काका रोकाई जाओ ने। काका काका रोकाई जाओ ने। काका शू कयो? घोड़ो तूफानी चढ़ेलो ने गोपाल ने ऊपर सवारी करतो हतो? हाँ राजल, ऊपर वाला नी दया थी एक बहादुर युवाने ने बचा भी ली तो, अने अपना गोपाल ने कोई आंच ना आवी। भगवान एनु भलू करे। कौन हतो ये युवान? छे एक वखानो मारो दुखी निराधार युवान। मैं अने आपने त्या नौकरीये राखी ली तो छे, घोड़ार मा पड़ो रहेशे अने बीजो कामकाज पण करशे। सारू करियो, चाल गोपाल। अरे वाह, बहु मीठो छोकरो छे। तमे पण मीठा छो काका। हूँ मीठो छु? कई बाजू? आ बाजू के आ बाजू? आ बाजू। आ बाजू तो बची करजो। आ मीठो छु ने? हा छु ने। काका मारी साथे रमवा आवो? रमवा? हा तारी साथे आवसो ने? आवीश जरूर। ब्रह्मा रहता नहीं फौजदार, हूँ डायरेक्ट डीएसपी थवानो छु। कालो थामा कालो, હું એટલા વખતથી પોલીસ ખાતામાં ફોજદાર છું અને તું એક જંગલ ખાતાનો ચોકીદાર ડાયરેક્ટ ડીએસપી। હા તમે ફોજદારની જિંદગીમાં કોઈ દિવસ ચમત્કાર જોયો છે? ચમત્કાર? હા હુકમ કરોતી વાચાલમ પંગુમ લંગઈતી ગિરિમ, કઈ સમજાણું? ક્યાંથી સમજાય? અંગ્રેજી છે। હા અંગ્રેજી છે? હા અંગ્રેજી જંગલનું અંગ્રેજી છે। એનો અર્થ ઈ થાય કે રાયને રંગ અને રંગને રાય બનાવે એનું નામ ચમત્કાર। અને એ મારા માટે થવાનો છે ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી। એલા બોલા, મારી આખી ફોજદારની કારકિર્દીમાં આટલી બધી નોટ એકી હારે ક્યારે જોઈ નથી હો? આનું જ નામ સાધુ મહારાજ નો ચમત્કાર। સાધુ મહારાજ નો ચમત્કાર? હા, અને ઈ સાધુ મહારાજ ના પ્રતાપે એક દિવસ તમે મને ડાયરેક્ટ ડીએસપી તરીકે જોશો અને તેની હું શીટીઓ વગાડતો હોય અને તમે? હું શોટીઓ પછાડતો હોય? ના ના હો, તમે આમ કાન પકડીને ઉઠબેસ કરતા હશો, ઉઠબેસ। હા સાધુ મહારાજ ના પ્રતાપે। સાધુ મહારાજ ના પ્રતાપે? હા સાધુ મહારાજ ના પ્રતાપે। એટલે એ તને ક્યાંથી ચડ્યા? મને મળ્યા પણ તમને નહીં મળે। મને કેમ નહીં મળે? હું તમને કહીશ કે એ ક્યાં છે તો મળશે ને। કેવામાં તારા બાપ નું શું થાય? ગમે એટલા વખાણ કરો તો હું ઈ તમને નથી કહેવાનો કે સાધુ મહારાજ મથાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ નીચે બેઠા છે। લ્યો રાખો, મારે હજી બાયણે ઘણી શીટીઓ વગાડવી છે ઠેઠણે ઠેઠ। મહાણિયા મંદિર પાસે
ભૂતિયા ઝાડ હેઠે સાધુ મહારાજ. હવે આખી જિંદગી સીટીઓ વગાડ્યા કર, હું થઈ જઈશ ડાયરેક્ટ ડીએસપી સાધુ મહારાજ ના પ્રતાપે. ઓલા ભલા એ કીધું એમ મહાન પહેનું મંદિર છે, ભૂત્યું ઝાડે છે, ઓલી સાધુ ની ધૂણીએ ધકે છે, ઓલું આસને બિછાવું થાય, પણ ઓલો સાધુડો ક્યાં ગાયબ થઈ ગયો? હે, આમાં તો નથી આ ખલતામાં. સિપાહી ખાતા મેં નોકરી કરતા હૈ ઓર સાધુ મહારાજ કે ખલતે મેં ખાખા ખોડા કરતા હૈ ચોર કે પેટ કા. ના ના બાબાજી, હું ચોર નથી, પણ હું પોલીસ ખાતામાં કામ કરું છું. ઈ તમે કે દે જણો હે, મેને ક્યાંથી જઈને? એ હમ અંતરજામી હૈ. હા, અંધીએ વાત કરતા હૈ. હજી તો તે મને પૂરા ઓળખા નહી હૈ, હજી તો તે મને અડધા પડધા ઓળખા હૈ. બાપજી, બીજો ચીપિયો શું કેમ ને માર્યો? એક ચીપિયા તેરી ભૂલ કે લીએ મારા, और बीजा चीपिया तेरे को माफ करने के लिए मेरे. अच्छा अच्छा, माफ करने के लिए, ठीक है. ત્રીજો ચીપિયો શું કામ ના મેરો? એ તેરે કો બેઠવા કે લીએ મેરા. હે બાપજી, તુમને હમકો માફ તો કરી દિયા હે ને, તો એક વાત પૂછને કા મન હોતા હે? પરિવાર ચીપિયા કાઈ કો માર્યા? તમ કાઈ કો હિન્દી મેં બોલતા હે બાવા, તમ હે કે હમ હે? ના ના બાવા, તો તું મેં બાવા તો તમે છો. બાપજી, હવે હું તમને ગુજરાતીમાં પૂછું. અરે તમ ક્યાં પૂછેગા, હમ તમકો જો પૂછને કા હે વો સબ બતાયેગા. એમ? હા, ઠેર. સમજ ગયા, મોટી ઉંમર કા બચ્ચા, તમ એ જાણવા માંગતા હે ના કે તમ નોકરી મેં આગે બઢેગા કે ફોજદાર કા ફોજદાર જ રહેગા? ભાભી ભાભી ભાભી, તમે તો અંતરિયામી છો ભાભી, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમે તો હંદુ જાણો છો ભાભી. આ થશે, મારી બળતી થશે, પણ મારો હાથ બાળીને કયો કે ક્યારે થશે? હમ હાથ દેખ કે નહીં, મોઢા દેખ કે સબ બતાડી દેતે હૈ. હા, અરે સીધા દેખો, માથા હલાયો હલાયો મત કરો, તેરા ભાગ ભલતા હૈ. તેરે ભાગ મેં જોગ હૈ મગર સંજોગ નહીં હૈ, વચમાં એક નડતર હૈ. બાપજી, નડતર હટાવો, મારું કલ્યાણ કરો, નડતર હટાવો. મોટી ઉંમર કા બચ્ચા, હા બાપજી, તેરા કલ્યાણ કરને કે હાટું તો મેં બાવા બૈના હું, એટલે કે સારે સંસાર કા કલ્યાણ કરના હી હમારા કામ હૈ. દેખ, તેરે ઘર મેં એક લકડી હૈ. લકડી હૈ? નહીં નહીં, કુંવારી લડકી હૈ. આ છે બાપજી, વહી તેરે ભાગ્ય કે આડી ઉભી હૈ. હે બાપજી, તી મારા ભાગ્ય માંથી હટાવના કાક મેરે કો કાક નુખરા દેખાડો ને. આ નુસ્કા સીધા છે, તું તેરી લડકી કો ઘર મે સે કાઢી મૂક. હે, કાઢી મૂકો? નહીં નહીં, એટલે તું એના લગન કરી નાખ, સીધા ડીએસપી બન જાયગા. ઓહો, લગન? હા હા બાપજી, આજે જ કરી નાખો. એમાં શું? હા, ક્યું પૂછ્યા નહીં કે કોની એરે લગન કરેગા? હા બાપજી. હે બાપજી, એને કોની એરે પરણાવું? તેરે ગામ મેં જો લાંબે કા લાંબા માણા હે ના, ઉસકે સાથ ઉસકા લગન કર ડાલ. બાપજી, સમજી ગયો. ઓય બાપજી, હું કામને ચીપ્યો મારો બાપજી. જટ ગામ મેં જાકે ઉસ લાંબે કા લાંબા માણા કો ગોત. હે બાપજી, આજ કા આજ કરેગા. ઓય રે બાપજી, શું કામ આ ચીપ્યો મારો? જટ જાવા કે લીએ અમારે? આ આવ, હમણાં હમણાં કો રાજન,
તારા ગયા પાતે કેવો જોગ સજાયો છે જેને વિધિ પણ મિટાવી શકે તેમ નથી. એવું તો શું થયું છે રાજે? હું કોઈની પત્ની બની ચૂકી છું. રામ, આ બધા જાણીતા લોકો વચ્ચે વાત કરવી ઠીક નથી. હવે તો હું તારા માટે બારકો થઈ ગયો, અજાણ્યો થઈ ગયો. અંતર તો ઓળખે છે રામ, પણ અત્યારે મારી જાતનો પડદો પડ્યો છે. હું જાઉં છું. મારો દડો ખોવાઈ ગયો છે, તે તમે શોધી આપો. મારું તો બધું જ ખોવાઈ ગયું છે. તમારું શું ખોવાઈ ગયું છે? હું શોધી માલ ખજાના ખોવાઈ ગયા હોય તો માણસ શોધે. મારો તો જીવ ખોવાઈ ગયો છે, જીવ ખોવાઈ ગયો છે. કાકા, અરે આશુ કાકા, તમે આટલા મોટા થઈને રડો છો? હસને ખુરાક મજા આવી ને? હા, ખોબ રમે કેમ? હા, હવે એક કામ કરો, અંદર જઈ અને જમી લો. હા, જાઓ. ચાલ ગોપાલ. ગોપાલ ની ઈચ્છા મારી સાથે જમવાની છે તો જમવા દો ને. જે ઈચ્છા માટે કરો છો. એમની ગોપાલ વગર ચેન નથી પડતું. ને ગોપાલ એમની આંખોથી દૂર રહે મને નથી ગમતું. ચાલ ગોપાલ. રાજલ, તું કદાચ આને ઓળખતી નથી. એ આપણો રામ છે, જેણે આપણા ગોપાલને બચાવ્યો હતો. રામ, આ છે રાજલ, મારી ઘરવાળી. હું એમને મળ્યો છું. મળ્યો છે? જી, મંદિરમાં. પણ ત્યારે મને ખબર નહોતી કે એ આપના ઘરવાળા છે. શું કહ્યું? પોલીસે ફરીથી છાપો માર્યો, માલ કબજે કર્યો. અરે બેવકૂફ મૂર્ખ, મારી હિંમત થી જે હું કમાયો હતો એ તારી બેવકૂફી ને કારણે બધું ગુમાવી બેઠો છું. અકળાવ ની બાપુ, મોકો મળતા જે ગુમાવ્યું છે એ બધું જ બમણું કરીને આપીશ. પણ એ મેળવવા માટે જો હમણાં થોડા ઘણા પૈસા મળે. પૈસા પૈસા પૈસા, અરે ક્યાંથી આપું પૈસા? મારી પાસે તો હવે પૂરી કોળી પણ નથી. હવે ફરીથી પૈસા લેવા માટે મારે રૂડાના ઘરના પગથિયા ઘસવા પડશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી. એ નહીં બને શિવજી. મને પાકે પાએ ખાતરી થઈ છે કે જંગલ ની ઇજારદારી ની આડમાં તે દાણ ચોરી નો ધંધો શરૂ કર્યો. તું દેશદ્રોહી બન્યો છે. કાળા ધંધા ની કાળી કમાણી થી તારી મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. તે કેટલાય નિર્દોષ લોકો ની જિંદગી બરબાદ કરી નાખી છે. રૂડા ભાઈ, આ તમે નથી બોલતા પણ તમારો પૈસો બોલે. પૈસા નું અભિમાન બોલે છે. એક મોટા ભાઈ થઈ અને નાના ભાઈ ને બદનામ કરી રહ્યા છો, એનું અહિત ઈચ્છી રહ્યા છો. હું તારું કઈ સાંભળવા માંગતો નથી. આજ પછી કોઈ દી મારી ગલીમાં પગ મૂકતો નહીં. જા, ચાલો જા. ઠીક છે મોટા ભાઈ, ઠીક છે. આજથી હું એમ જ માનીશ કે મારો ને તમારો સંબંધ કાયમ માટે પૂરો થયો. લાંબો માણસ, લાંબો માણસ. પેલા સાધુ મહાત્મા એ કીધું કે લાંબો માણસ ગમે થી ગોતી કાઢ. ઓહો, લાંબો માણસ ક્યાંથી ગોતવો? ગોતી ગોતી ને થાક્યો.
લાંબા જાડવા છે લાંબો મણે કે જડતો નથી એ બાપુ બાપુ હા આ તમે એટલે એટલે શું બબડો છો બોલી હા તને ગામમાં કોઈ લાંબો મણે નજરે ચડ્યો લાંબો મણે હા લાંબામાં લાંબો માણસ ભલો કરે ભગવાન તો બોલી બોલી તો ભલો કરે ભગવાન તો ભલો બોલી ના બાપુ નક્કી ભલો બોલી બાપુ બાપુ તમારા કાન વાગે છે ભલે વાગતા પણ તું ભલો બોલી અરે બાપુ સવારના ફોનમાં ક્યાં એનું નામ લો છો મને તો ગીછે ડોળે નથી ગમતો ભલે ન ગમતો હે અરે એને ગમડવો પડશે ગમાડવો જ પડશે કારણ કે મારે તારા લગનની નિયર કરવા ઈ લાંબા અરે મારા લગન એની સાથે હા અરે પણ શું કામ નહીતર મારી બઢતી કેમ થાશે હું આ ફોજદારમાંથી ડીએસપી કેદી થાય બાપુ મારા લગનને તમારી બઢતીને શું લાગે વળગે કારણ કે સાધુ મહાત્માએ કીધું છે હા સાધુ મહાત્માએ કીધું છે હા પણ બાપુ મને ઈ લાંબા માણસની ચીર છે ભલે ચીડ હોય પણ તારે એને લગન કરવા જ પડશે લગન કરવા પડશે હા બાપુ ઈ બહુ લાંબો છે ભલે લાંબો રહ્યો ભલે ભલે લાંબા લગન પછી ટૂંકા થઈ જાય અને ટૂંકા લાંબા લા થઈ જાય લગન કરવા જ પડશે હા કરવા જ પડશે મારી પાસેથી તો બાપુ તમે બળજબરી થી હા પડાવી પણ પેલે લાંબો માનશે અરે આ નો શું માને બળજબરી થી બનાવીશ હું કોણ ફતેસિંહ ફોજદાર હા એની ફેફરે ફેકરી એની માથે જ એની સીટી વગાડીશ ભલા 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 તો હોય આવો રામ ભાઈ હા લઈ જાઓ લઈ જાઓ તમે મારે રોજ આવી 50 ફરી લઈ જાવી તમારી જ છે ગોતી ગોતી પગે ભલા ભાઈ ચોકીદાર ભલા ભાઈ સાહેબ અરે તારું જ કામ છે હું છે વાહ તેમ છે બાપા પણ તમે મુલાકાત નો સમય લીધો છે ના પણ મુલાકાત નો સમય લીધા વગર હું કોઈની સાથે વાત કરતો નથી બાપા જંગલ ખાતાની વાત નથી પોલીસ ખાતાનું કામ હું કરતો નથી મારા સિવાયના કોઈ પણ ખાતાના માણસોને હું બતાવતો નથી આ તો સંસાર ખાતાની વાત છે એમ સંસાર ખાતાની વાત છે તો કોઈ ચાલુ સંસારીની ભલામણ ચીઠી લઈ આવ્યા છો હા લઈ આવ્યો છું બાપા મારી દીકરી બલીની બલીની ભલામણ ચીઠી લઈ આવ્યા છો તો બોલો શું છે વાત જાણ્યા નથી કે અરે ઉભારીઓ આ ભલીની ભલામણ ચીઠી વાળી વાત કઈ આમ ઉભા ઉભા થાય પેલા મને હિચકા ખવડાવો પણ હું અજેસી પોતદાર હિચકા કઈ નહીં બરોબર બરોબર બાબા હિચકા ખવડાવો હિચકા તને ઉપર ખવડાવો હા ખવડાવો હિચકા બરાબર હા હવે બોલો શું છે હું મારી દીકરીને તમારી યાર પરણાવવા માંગુ છું એ ઈ વાતની મને ફુરસત નથી અરે ઉભર્યો અરે ઓલો ઉભર્યો ભાઈ ભલાભાઈ સાહેબ ક્યાંય ન પરણતી હોય ને તો એને પીપળા સાથે પરણાવો મારે નથી પરણવું અરે પણ તમને હું તમને એમ કહું કે તમને વાંધો ક્યાં છે વાંધો બહુ મોટો છે શેનો તમારી દીકરી મારા ઘરમાં નો હમાય ક્યાં ફોજદાર ને ક્યાં ચોકીદાર અરે હમાય જાય નામદાર મારી વાત મારી જાવ ને હા માની જાઉં એક શરતે બોલો તમારે તમારી દીકરી નાની કરીને મારા ઘરે મોકલવી પડશે અરે એમાં શું કરે અરે આ પણ નાની તો કેમ રે કરી રે કરો અરે મા બાપ છોડીને નાની થી મોટી કરે મોટી થી નાની કેમ રે કરીને કરે તો પછી બીજી શરત તમે નાના થઈ જાઓ હું નાનો કેમ થાવ પણ હા એ હું બતાવું હા સીટી વગડાવો હજી એક વાર ફૂંક મરાવો હજી એક વાર ભૂખ મરાવો ગોપાલ બેટા ગોપાલ ક્યાં છે તું ગોપાલ બેટા ગોપાલ અરે જો આ શું છે તમે જ્યારે પણ બહાર જાઓ છો ગોપાલ માટે કઈ ને કઈ લાવો છો અરે રાજલ મારા દીકરા માટે ન લાવું તો કોને માટે લાવું તું જાણે છે રાજલ મારું ચાલે તો દુનિયાનું તમામ સુખ એને માથે ઓળ ગોળ કરી દઉં અરે દુનિયા આખીની સાહેબી એને માટે હાજર કરી દઉં એ તો મારા જીવનનો આધાર છે રાજલ એ તો મારા જીવનનો આધાર છે પણ રાજલ ગોપાલ છે ક્યાં અરે વાહ ગોપાલ બેટા વાહ બહુ સરસ બેટા બહુ સરસ હું જાઉં છું બાપુ અરે બેટા ગોપાલ ક્યાં જાય છે તું હે ક્યાં જાય છે
રામુ કાકા પાસે. પણ બેટા આપણે રમીએ જો આ દડાથી. ના હાથીથી બેટા? હાથીથી નહીં. જો બેટા આપણે આ ઢીંગલી ના લગ્ન કરાવીએ. ના મારી રમકડા સાથે નથી રમવું. તો બેટા આપણે રમીએ. હું રામુ કાકા પાસે જઈશ. રામુ કાકા? પણ બેટા તું જઈશ તો હું અહીંયા એકલો પડી જઈશ. ત્યાં રામુ કાકા પણ એકલા થઈ જશે. ગોપાલ ખબરદાર જો ઘરની બહાર ગયો તો. મારે રામુ કાકા સાથે રમવું છે. ના તારે રમવું હોય તો અહીંયા રમ બાપુ સાથે. ના મારે રામુ કાકા સાથે જ રમવું છે. ના પાડી તો પણ ત્યાં જાવ છે. અહ રાજન આ શું કરે છે? રડ નહીં બેટા, રડ નહીં. તારે રામુ કાકા પાસે જવું છે ને. જા જા બેટા. એના ઉપર અમથો હાથ ઉપાડ્યો રાજલ. બાળક છે, સાચો પ્રેમ જુએ ત્યાં દોડી જાય. એ પ્રેમ તમે એને ક્યાં નથી આપતા? હું તો મારું સર્વસ્વ એને આપવા મથ્યો છું રાજલ. પણ મને લાગે છે કે મારા પ્રેમમાં કાંઈ ઉણપ છે, એટલે જ હું પુત્રનો પ્રેમ ન પામી શક્યો. આવતાની સાથે જ રામને જે મળ્યું એ આટ આટલું કરવા છતાં મને ન મળ્યું રાજલ, મને ન મળ્યું. દિવસે લોક મર્યાદ ની વાત કરનાર ના આટલી મોડી રાતે અહીંયા આવતા પગ કેમ ઉપડ્યા? હું સવારે લોકોની હાજરીમાં તારી સાથે વાત ન કરી શકી, એટલે હું અહીંયા આવી છું તને મળવા. મળવા આવી છું કે મારા જીગર પર થયેલા જખમ પર મીઠું છાંટવા? હું આવી છું તારી ગેરસમજ દૂર કરવા. ગેરસમજ? ગેરસમજ છે નહીં, હતી. આના કરતા તો મરી જવું સારું. હું મરી જ ગઈ હોત રામ, પણ આપણા બાળકને ખાતર જીવી રહી છું. આપણા બાળકને ખાતર? હા રામ, આપણા લગ્ન પછી મને ઓધન રહ્યું. હું સમાજમાં મોડું દેખાડવા લાયક ના રહી. રૂડા પટેલ નામના દેવ પુરુષે મને બચાવી. રૂડા પટેલ? હા, આપના બાળકને ખાતર મને જીવવાની સળા આપી. આપના બાળકને પોતાનો બાળક સમજો. શું વાત કરે છે આજે? ગોપાળ આપણો બાળક છે, મારો દીકરો છે. ગોપાળ હવે મને સમજાય છે એને જોઈને શા માટે મને આટલું વાળ આવે છે. ઓ ગોપાળ, રાજલ રાજલ રામ, ભલે સમાજની સામે એમને મને પત્નીનું સ્થાન આપ્યું હોય, પણ વચન પ્રમાણે એમને મને આજ સુધી સ્પર્શ નથી કર્યો, મારી મર્યાદાને ભંગ નથી કર્યો. તને વિનંતી કરું છું
तू यहाँ से चली जा राम, तू यहाँ से चली जा, चली जा। चली जाओ? हाँ। पर शाम आने। राम, जे पुरुषे मारी आबरू बचावी, अपना संतान ने पोता ने संतान गण्यू, एने पिता नु वाळ आप्यू, वो एमने दुखी करवा नथी मांगती राम, तू चाल्यो जा। नहीं राजन, एवं न कर, हवे मने मारा दीकरा थी अड़गो न कर, हूँ दूर थी तमने जोया करीश, हूँ दुनिया में कोई ने खबर नहीं पड़वा दऊं कि अपने पति पत्नी छे, हूँ वचन आपू छू, हूँ वचन आपू छू राजल। अरे राम, तू अहीं रहीश, तुम्हारी प्रीत मने अहीं खेंची लावशे, हूँ तने मळ्या वगर नहीं रही शकू, हूँ तने आपनी प्रीत ना स्वागत आपू छू, विनवू छू, तो अहींथी चाल्यो जा राम, चाल्यो जा, ने एम समझ के हवे तारी राजा आ दुनिया मां नथी रही, नथी रही। क्यारे नहीं रडू? तमे पण कहता था ने कि मने क्यारे नहीं छोड़ी ने जा। हाँ दीकरा, जीवन में क्यारे केवू पण बने छे कि जे मन में होय ई थातु नथी, अने जे न करवू होय ई करवू पड़े छे। मारे जवू पड़शे दीकरा, जवू पड़शे। हूँ पण तमारे साथे आवीश। एम जिद नहीं करवानी बेटा, जो અહીં તારા બા છે, તારા બાપુજી છે, એમને મૂકીને તું મારી સાથે આવીશ ને, તો એમને નહીં ગમે, એ લોકો પણ તારી જેમ રડશે બેટા, જો જો જીત નહીં કરવાની હો, જો બેટા અહીં તારા બાપુ છે ને, તને રોજ નવા નવા રમકડા લઈ આપશે, તારી સાથે રમશે, તને વાર્તાઓ કહેશે, જા બેટા तारी बापा से जा। राम काका, राम काका, राम खुश रह जा बेटा, कोई से रड़तो ना, राम काका, राम काका, हंसतो रमतो रह जी। काजल, राम इनी आंख थी अलगो थयो छे, अंतर थी नहीं। मने एम हतु, समय जाता, इने भूली जाशे। मन ना मानेला, એમ સહેજે ભૂલાતા નથી રાજલ, અને ગોપાલ તો હજી બાળક છે, એ પોતાના આંસુ સંતારતો નથી, પણ મોટાઓ તો છાના આંસુ સારે છે, ને અશાંત મન હોય તો રામદેવ પીર જેવો કોઈ આધાર નથી। મેં બધી જોગવાઈ કરી લીધી છે, આપણે કાલે સવારે જ રામદેવ પીરના દર્શને જઈશું, ત્યાં જ આપણા મનને સાચી શાંતિ મળશે। મારા મને શાંતિ તો ત્યારે જ થશે કે રૂડાને એના કુટુંબને મોત મળશે। બાપુ, એ તો તમે પહેલા પણ કરી શકતા હતા। એ પણ કર્યું છે દીકરા, એ પણ કર્યું છે। મિલકત હાથ ધરવા માટે મેં મારા દોસ્તના દીકરાને મોત દીધું છે, એ રીતે કે ક્યાંય આપણું નામ ના। રૂડાની મિલકત પણ મારે એ જ રીતે મેળવવી છે કે રૂડાને મોત મળે, આપણને મિલકત મળે અને કોઈને શંકા ન જાય। પણ બાપુ, એવું ક્યારે થશે? વાવળ મળ્યા છે કે કાલે રૂડો એના કુટુંબ સાથે રામદેવપીરની જગ્યાએ જવાનો છે, પણ એ ત્રણે રામદેવપીરની જગ્યાએ પહોંચશે નહીં પહોંચે, એ સીધા ભગવાનને ધામ પહોંચશે, ભગવાનને ધામ। બેટા, એમના દર્શન કરીએ ને તો માગ્યું મળે છે। હું રામુ કાકાને માંગુ તો રામ, દીકરા રામ, બાપુ
બાપુ દીકરા બાપુ બેટા દીકરા કેમ છે તને કેમ છે રાજલ મળી મળી પણ ખરી અને ખોઈ ગઈ દીકરા રૂપા કેમ છે મજા મજા દીકરા બધા જ આનંદમાં છે પણ જો હવે હું તને ક્યાંય નહીં જવા દઉં તારે મારી સાથે જવું પડશે ત્યાં ત્યાં રામાપીરનો મંડપ છે ચાલ દીકરા ચાલ ચાલ દીકરા તૈયાર છે જો અમે ઉપર જઈએ છીએ જેવો હું આ રૂમાલ થી ઇશારો કરું એવો પુલ સાથે કાર ને પણ ઉડાડી દેજો મળતી વેળાએ તમને આ ગાળાગાળી ન છે ચૂપચાપ તમે અહીંથી નીચે પડી જાઓ ચાલો 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 કાકા ચાલો પાછા ચાલો આજે હું તને ચીવતો નહીં છોડું
राजन पवित्र छे, राजन ने गोपाल तारी अमानत तने सौंपू छू भाई। रुड़ा भाई, गोपाल गोपाल मारी मारी बधी मिलकत तो वारस गोपाल छे भाई, पर रुड़ा भाई जेम दुनिया में लोगों ने नजर में गोपाल तमारो दीकरो छे, अहमद सदाय तमारो दीकरो रहेशे, तमारो ज दीकरो रहेशे। गोपाल गोपाल तू लाड करो मारो नानडियो, तू लाड करो मारो नानडियो, तू हसे रड़े तो ए तारा कलख मां बाल मुकुंदानी वा